શિક્ષક તરીકે હું આજે શિક્ષક દિન છે, ખૂબ બધા સંદેશાઓ વાંચ્યા, થોડાક ફોરવર્ડ કર્યા, પછી મને યાદ આવ્યું કે મેં પણ ભણાવ્યું છે, જુદી રીતે પણ ભણાવ્યું છે, જરૂર ભણાવ્યું છે, પૂઠા ભણાવ્યા છે એમ નથી કહેતો ભાઈ, પણ મેં ખરેખર સિરિયસલી ભણાવ્યું છે. દાખલા તરીકે હું નાનો હતો, એટલે કે કોલેજમાં ત્યારે અને સ્કૂલમાં હતો ત્યારે, પણ ખાસ તો કોલેજમાં મારા સહપાઠીઓને મેં વાંચી વાંચી અને સમજાવ્યું છે, કેમ કે એમનું અંગ્રેજી કાચું હતું, એટલે મારે અંગ્રેજીના જે પાઠ્યપુસ્તકો હોય અંગ્રેજીમાં લખેલા એ વાંચી અને પછી હું એનું ટ્રાન્સલેશન કરી અને ગુજરાતીમાં કે હિન્દીમાં જે ભાષી હોય તે પ્રમાણે હું કહેતો, અને લગભગ તો પાસ થઈ જતા, એટલે કદાચ મારું સમજતા હશે તો હું સમજાવી શકતો હોઈશ. મારી એક મિત્ર પત્ની એસએનડીટીમાં હતી, ઓમ બાકી હોશિયાર, પણ અંગ્રેજીમાં મોર ટુ મીંડું. એને ઓફેલો ભણવાનો હતો બીકોમ બીએમાં, અને એટલી બધી નર્વસ હતી કે સાલો મને તો કાંઈ જ આવડતું નથી, મને તો ખબર જ નથી શું છે. એટલે મેં કીધું, મેં ઓથેલો વાંચી છે ખરી વર્ષો પહેલાં, હું ફરીથી વાંચી અને તને સમજાવું. એટલે હું વાંચી ગયો, વાંચીને પછી અંગ્રેજીમાં સમજાવવા બેઠો, પણ એમાં કાંઈ મને પણ બહુ મજા ન આવી અને એને તો જરાય ન આવી. એટલે પછી મેં એનું ગુજરાતીમાં સરળ સીધું ભાષાંતર કર્યું, લખીને ને બોલીને વાંચતો જાઉં, જોતો જાઉં, મને જે હાઇલાઇટ્સ જેવું લાગે મારી રીતે. આ વાત છે 1969ની, મારી રીતે જે હાઇલાઇટ્સ લાગે એને હું કહેતો જાઉં, રેફરન્સ ટુ કોન્ટેક્સ પણ મેં એને સમજાવ્યા. મેં કીધું આ આવી શકે, આ આવી શકે, અને પાસ થઈ ગઈ. એને લવાઈ લાગી, એના કરતાં મને વધારે લવાઈ લાગી. પછી મેં કોલેજના ખર્ચા કાઢવા માટે, એટલે આલે આવડા ખર્ચા કાઢવા માટે ટ્યુશન પણ કરેલું, ઘરે કોઈને કીધું નહોતું, કેમ કે કયો તો પાછા પકડે કે આઈ તું પોતે ભણને, ભણાવવા ક્યાં જાશ. એટલે હું ટ્યુશન કરતો, મારા એક મિત્ર સાથે અમે પાર્ટનરશિપમાં કરતા, એ મેથેમેટિક્સ ને સાયન્સ ભણાવે, હું ભાષાઓ અને સમાજશાસ્ત્ર ભણાવું. SSC નું, મેટ્રિકનું 11મીનો, એ વખતે SSC અને 11મી આવતી SSC. તો મેં બહુ ગુટલીઓ મારી ભણાવવામાં, કેમકે ઘણી વખત મારે કંઈક ને કંઈક ચાલતું હોય, વળી ઘરે પણ ખાસ કહેવાનું ન હોય એટલે છટકીને જવાનું હોય, કોલેજમાંથી સીધો જવા વગેરે વગેરે, અને એમાં સમયસર પહોંચવા માટે હું ઘણી વખત ટેક્સી કરતો, અને ટેક્સીના એ વખતે તો સસ્તી હતી, 80 પૈસા મિનિમમ હતી, પણ હોય ટેક્સીમાં મુંબઈમાં ખર્ચો તો થઈ જાય, 1.5 રૂપિયા થઈ જાય. એટલે મારો પાર્ટનર હસતો કે તું પગાર આવ્યા પહેલાં તો તું ખર્ચી નાખીશ ટેક્સીમાં. તો એનીવેઝ, એ બંને ભાઈઓ હતા, એમાં એક તો બિચારો ઘણો પાછળ હતો, અંગ્રેજી બહુ જ ખરાબ હતું એનું, અને એ બીજી વખત કે ત્રીજી વખત આ પરીક્ષા આપતો હતો, જ્યારે બીજો નાનો ભાઈ જે હતો એ જરાક સ્માર્ટ હતો પણ અંગ્રેજીમાં કાચો. એ બેયને અંગ્રેજી ભણાવવાની ચેલેન્જ મેં લીધી અને એમને ભણાવ્યું, અને મને તો કાંઈ એવું કાયદેસર પદ્ધતિસર ભણાવતા તો આવડે નહીં, એટલે હું એમને વાતો વાતો કરતો જાઉં અને પાઠ વિશે જનરલ વાતો કરું, આમ કરું તેમ કરું, એમ કરતાં કરતાં મેં એમને બધા પાઠ જે એમને ભણવાના હતા એ શીખવાડી દીધા, અને લો એન્ડ બિહોલ્ડ બંને જણા પાસ થઈ ગયા. જે ઠોઠિયો હતો સાવ, એટલે કે મોટો, એને કંઈક 45 માર્ક્સ આવ્યા, અને નાનાને તો કંઈક 54 કે 56 માર્ક્સ આવ્યા હતા, કેવું પડે. એટલે આવું છે. પણ આ બધું તો કેવું કહેવાય કે મિત્રોને, મિત્રોને નાના ભાઈ બહેનને, અને આવી રીતે થોડું ટ્યુશન કરીને મેં કર્યું. પણ એક વખત હાઈસ્કૂલમાં મને યાદ છે, હું SSCમાં હતો 11મીમાં, 1962ની વાત છે, ત્યારે શિક્ષક દિન ને દિવસે
સ્વયં શિક્ષણ દિન અમે ઉજવેલો સ્કૂલમાં. એમાં અમે બધા જે મેટ્રિકમાં હતા એટલે કે SSCમાં હતા એ બધાને તો SSCનું ભણાવવાનું આવે, એટલે મારે હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ આ ત્રણ ભણાવવાના હતા. અમે SSCમાં 10મી ને 8મીમાં તો બહુ આમ ફટફટફટ ને બધા ઇન્ટરેસ્ટ થઈ ગયા કે હા શું ફટફડાટ બોલે છે. પણ SSCમાં તો મારા બધા મિત્રો 11મીમાં અને એમાં એ બી અને સી એમ ત્રણ ક્લાસ હતા, એમાં અમે હું સીમાં હતો. એની અંદર અનાયાસે કે પછી ખાસ જાણી જોઈને બાય ડિઝાઇન બધા તોફાની હોશિયાર પણ તોફાની છોકરાઓને ભેગા કર્યા હતા સાહેબ, એટલે મારે એમાં ઇંગ્લિશ ભણાવવાનું આવ્યું. બહુ દુઃખી કર્યો મને, બહુ દુઃખી કર્યો. ત્યારે મને ખ્યાલ આવ્યો કે ખરેખર જે શિક્ષક હોય પ્રોફેશનલ ટીચર એને જ્યારે છોકરાઓ હેરાન કરતા હશે ત્યારે કેવી તકલીફ થતી હશે. મને હજી યાદ છે. ઓહો, આમ હું મનમાં હસતો તો પણ પાછું ગુસ્સો આવે કે દાદા આ લોકો યાર કંઈક તો કરો, કંઈક તો સમજો, તમારો દોસ્ત દોસ્ત છું, દોસ્ત છું. નો વે, બહુ હેરાન કર્યો. 40 મિનિટનો કેમ કંઈક પીરિયડ હોય એમાંથી 15-20 મિનિટ તો મારા બેટા કોઈ કાઢે જ નહીં. પછી ઓફકોર્સ બધાએ થયું હશે કે હવે આને બહુ હેરાન કર્યો, ચાલ હવે ભણીએ, એટલે બધા ભણ્યા. આવું છે, પણ એનો ફન બહુ મજા આવી હતી. પણ મને બહુ નવાઈ લાગે છે અત્યારે યાદ કરું છું તો યાદ આવે છે કે હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ અને સમાજશાસ્ત્ર આ બધા વિષયો મેં ભણાવ્યા હતા. એ દિવસે મેં લગભગ 4 કે 5 પીરિયડ લીધા હતા, 8માંથી કે વધારે 5 કે 6. તો એમાં મને સૌથી વધારે ભણાવવાની મજા હિન્દીમાં આવી, જસ્ટ ઇમેજિન ધેટ. અને હિન્દી તો હું ફક્ત થોડા જ વર્ષોથી શીખ્યો હતો, કેમ કે હું ઇસ્ટ આફ્રિકાથી આવ્યો હતો 7મીમાં, ત્યારે મને હિન્દીનો ક લખતા નહોતો આવડતો. અને મને મારા શિવભા સાહેબે હિન્દી ભણાવ્યું, એનું મેં ટ્યુશન લીધેલો, એમણે મને હિન્દી શીખવાડ્યું. એ હિન્દીના બહુ સારા શિક્ષક હતા બીજા બધા વિષયોમાં પણ ખાસ કરીને હિન્દીના. અને એમણે મને હિન્દીનો એવો ચસ્કો લગાવ્યો કે 7મીમાં તો મેં બહુ જ માંડમાં ડચકા ખાતો પાસ થયો, પણ 8મી મારા, મને એવું સાંભળે છે કે મારા બધા ક્લાસમાં 3 ABCD અબ કડ ઈ એવું કંઈ હોય એમાં સૌથી વધારે, લગભગ સૌથી વધારે માર્ક્સ હિન્દીમાં મારા આવતા. બોલો, એટલે મને હિન્દી ભણાવવાની બહુ મજા આવી હતી. શિક્ષકો પાછળ આવીને બેસે બેન્ચ ઉપર અને પછી તમારો લેસન જાણે લેતા હોય ને BEdની સેશનમાં એવી રીતે બેસીને બધું સાંભળે શાંતિ, ક્યાંય બોલે નહીં. એક બે જણાને એવું થયું હતું કે છોકરાઓ જરા વધારે પડતી ધમાલ કરતા હતા ત્યારે શિક્ષકે જરાક હાકોટો કરવો પડ્યો, બાકી તો શિક્ષકોએ અમને છુટ્ટી લગાવવા દીધી. આવું છે, આ મારા શિક્ષક દિનના સંસ્મરણો. શિક્ષકો તો બહુ જ સરસ હતા એ વખતે. ઓહો, કોને યાદ કરું ને કોને ન કરું, બહુ મજા કરતા, બહુ સારા શિક્ષકો, ભેગધારી શિક્ષકો, બહુ જ પ્રેમ આપતા, ભણતા, ફટકારતા એ ખરા પણ સરસ ભણાવતા, બહુ મજા કરી છે. એઝ અ સ્ટુડન્ટ આઈ હેવ રિયલી એન્જોયડ માય સેલ્ફ. ઘણી બધી સ્કૂલોમાં હું ભણ્યો છું, બાપુજીની બદલી થતી એટલે, અને એટલે મને ઘણા બધા શિક્ષકોનો લાભ મળ્યો છે, લાહવો મળ્યો છે. શિક્ષકોની વાત ફિટ થતી, અત્યારે તો શિક્ષણ દિન ઉપર, શિક્ષક દિન ઉપર હું મારા શિક્ષક હોવાપણાની વાત કરું છું. ચાલો આવજો.